જય શ્રી કૃષ્ણ બાળકો આપણે આજે આપણા ત્રીજા ચેપ્ટરમાં નવો ટોપિક શીખવા જઈ રહ્યા છીએ ગુસ્સા અ એટલે કે ગુરુત્તમ સામાન્ય અવયવ આ ટોપિકની સમજણ આપણે અગાઉના વિડીયોમાં પણ કરી દીધી હતી જ્યારે આપણે ગુસ્સા લસા સામાન્ય અવયવ જે શીખતા હતા ને સામાન્ય અવયવ ત્યારે મેં તમને ગુસ્સાની પણ સમજ આપી હતી યાદ છે તમને ગુરુત્તમ સામાન્ય અવયવ તો એમાં તમને મેં કઈ રીતે કીધું હતું જો જે જે બે તમને જેટલી સંખ્યા આપી દીધી હોય છે આપણે આપણે એ બધા અવયવો કાઢતા હતા અને એ સામાન્ય અવયવોમાં જે સૌથી મોટો હશે સામાન્ય અવયવ એને શું કહેવાય ગુસાઅ સમજ પડે બે રીતથી શોધી શકાય એક તો બધા અવયવો પાડીને અને બીજી રીત અવિભાજ્ય તો બધા અવયવો પાડીને આપણે આગળ શીખી ગયા હતા બધા વયવ પાડી દેવાના પછી એમાંથી સામાન્ય અવયવ કાઢી દેવાના અને એ સામાન્ય અવયવમાંથી કયો સૌથી મોટો સામાન્ય અવયવ છે એ શોધવાનો જે સૌથી મોટો સામાન્ય અવયવ હશે તે શું કહેવાશે ગુસાઓ સમજ પડી અને આજે આપણે જે શીખવાના છે ગુસ્સા એ બીજી રીત અવિભાજ્ય અવયવની રીત તમે એક્ઝામમાં કોઈ પણ રીત કરી શકો છો એવું જરૂરી નથી પણ જો તમને સૂચના આપવામાં આવે કે ગુસ્સા અવિભાજ્ય અવયવની રીતથી શોધો તો તમારે પછી કમ્પલસરી છત્રીસ એનું શું શોધવાનું છે ગુસ્સા તો સૌથી પહેલા આપણે ચોવીસ અને છત્રીસના અવિભાજ્ય અવયવો પાડવા પડે તો અવિભાજ્ય અવયવ એટલે તમને ખ્યાલ હશે જ ફ્લેટ ચોવીસ તો ચોવીસનો કેટલા વડે ભાગ ચાલશે બે વડે તો ચોવીસ ભાગ્યા બે કરો તો જવાબ શું આવશે બાર બારનો પણ બે વડે ભાગાકાર થશે બાર ભાગ્યા બે કરો કેટલા આવશે છ છનો પણ બે વડે ભાગ ચાલશે છ ભાગ્યા બે કરો કેટલા આવશે ત્રણ હવે ત્રણ એ અવિભાજ્ય સંખ્યા છે એટલે એને એ સંખ્યા વડે જ ભાગ ચાલશે ત્રણ ત્રણ બંને બાજુ સેમ આવી ગયું તો નીચે શું આવશે એક ત્રણ ભાગ્યા ત્રણ કરો તો જવાબ શું આવે એક ચાલો ચોવીસ ના વયવો થઈ ગયા હવે આપણે કરીશું છત્રીસના અવયવો તો છત્રીસ નો બે વડે ભાગ ચાલશે તો છત્રીસ ભાગ્યા બે કરો કેટલા દઉં છત્રીસ અઢાર તો આ ભાગ્યા કારો તો જવાબ શું આવશે અઢાર અઢાર ભાગ્યા બે કરો કેટલા આવશે નવ હવે નવ ને બે વડે ભાગ ચાલશે નહીં કારણ કે એ એક સંખ્યા છે તો નવ નો કેટલા વડે ભાગ ચાલે ત્રણ વડે નવ ભાગ્યા ત્રણ કરશું તો જવાબ શું આવશે અને એ અવિભાજ્ય સંખ્યા છે એટલે અહીં ત્રણ વડે જ ભાગ ચાલશે એટલે ત્રણ ત્રણ એટલે નીચે શું આવશે એક થઈ ગયા અવયવ હવે આપણે એને લખી દઈશું અવયવોને તો સૌથી પહેલા ચોવીસ ના અવયવ શું આવે છે બે ત્રણ વખત બે અને એક વખત ત્રણ બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ત્યાર પછી છત્રીસ ના વયવ લખીશું બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ પડે છે સમજ હવે આપણે એમાંથી શું કાઢીશું કોમન કાઢીશું આપણે આપણે બંનેમાં આવે એવી રીતે કોમન કાઢીશું તો જો બે ઉપર નીચે આ રીતે જોવાનું છે કોમન ઘણા શું કરે છે બાજુ બાજુમાં કોમન કાઢે છે એ પ્રમાણે નહીં ઉપર નીચે સેમ સરખો જોઈએ ચોવીસમાં બે આવે છે છત્રીસમાં પણ બે આવે છે કાઢી દો કોમન હજી પાછો બે આવે છે નીચે પણ પાછો બે આવે છે છ એક વખત બે નીકળશે અહીં પાછો બે આવે છે પણ નીચે પાછો બે આવે છે નથી આવતું એટલે આ બે કોમન નહીં નીકળે એના પછી છે ત્રણ તો નીચે ત્રણ આવે છે એટલે કે છત્રીસમાં પણ ત્રણ છે હા તો ત્રણ પણ નીકળી જશે શું સામાન્ય અવયવ નીકળ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ લખી દેવાના સામાન્ય અવયવ ગુસ્સા પણ લખી શકોરેક્ટ ગુસ્સા લખી દઈએ કે માટે ગુસ્સા અ બરાબર બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ પડે છે સમજ આ જે સામાન્ય કાયડા એ આપણે લેખા હવે એનો ગુણાકાર કરીશું બે દુ ચાર ચાર સામાન્ય કેટલા આવશે અને આપણે બધા અવયવ પાડીશું ને એમાં સૌથી મોટા મોટો બાર અવયવ હશે આવે જે ચોવીસમાં માં પણ આવે છે ને છત્રીસમાં માં પણ આવે જો બાર દુ ચોવીસ અને બાર તરી છત્રીસ બંનેમાં આવી જાય છે એટલે એ રીતે આપણે જવાબ કરીશું ને તો પણ જવાબ શું આવશે આપણો બાર તો હવે આપણે જોઈએ સ્વાધ્યાયના આ એક એક્ઝામ્પલ જોયું છે પેજ નંબર સિક્સટી થ્રી પહેલો પ્રશ્ન ગુ સા અશોધો એટલે કે ગુરુત્તમ સામાન્ય અવયવ શોધો આપણે ટૂંકમાં લખ્યું છે સૂચના એમાં પહેલી રકમ છે અઢાર અને અડતાલીસ અઢાર અને અડતાલીસનો ગુસ્સા શોધવાનો છે તો સૌથી પહેલાં શું કરીશું આપણે અઢાર અને અડતાલીસના અવિભાજ્ય અવયવો પાડીશું તો આપણે કરીશું અહીંયા અવિભાજ્ય અવયવ તમે તમે તમારી રીતે પણ ટ્રાય કરી શકો છો સમજ પડી હવે તો તમને ખ્યાલ આવી જ જાય અવિભાજ્ય અવયવ આપણે કઈ રીતે પાડીએ છીએ તો તમે પણ સાથે સાથે લખી શકો છો પડે છે સમજ પછી નહીં સમજાય તો તમે વિડીયોમાં પાછો જોઈ શકો છો તો અઢાર અઢાર ભાગ્યા બે તો જવાબ શું આવશે નવ નવનો કેટલા વડે ભાગ ચાલશે ત્રણ વડે નવ ભાગ્યા ત્રણ કરીશું તો જવાબ શું આવે ત્રણ હવે ત્રણનો તો ડાયરેક્ટ ત્રણ વડે ભાગ ચાલશે કારણ કે એ અવિભાજ્ય સંખ્યા છે ત્રણ ત્રણ બંને બાજુ સરખું થઈ ગયું તો જવાબ શું આવે એ બીજી રીતે કહીએ તો ત્રણને ત્રણ વડે ભાગીશું તો જવાબ શું આવશે એક ચાલો અઢારના વયો કમ્પ્લીટ હવે કરીશું અડતાલીસ ના વયો તો અડતાલીસનો બે વડે ભાગ ચાલશે અડતાલીસ ભાગ્યા બે કરો તો શું આવશે ચોવીસ ચોવીસનો પણ બે વડે ભાગ ચાલશે હવે કેમ બે વડે ભાગ ચાલે છે દરેક વખત કઈ બોલવામાં આવશે નહીં તમારે ખ્યાલ આવી જવો જોઈએ કે એકમનો અંક બે કઈ સંખ્યા છે એટલે બે વડે ભાગ ચાલશે પડે છે સમજ ચોવીસ ભાગ્યા બે તો ચોવીસને બે વડે ભાગાકાર કરો કેટલા આવશે બાર બારનો પણ બે વડે ભાગ ચાલશે તો બાર ભાગ્યા બે કરું શું તો જવાબ આવશે છ છનો પણ બે વડે ભાગ ચાલશે છ ભાગ્યા બે કરો જવાબ આવશે ત્રણ હવે ત્રણને તો ત્રણ વડે ભાગીશું કારણ કે એ અવિભાજ્ય સંખ્યા છે એટલે ત્રણ ભાગ્યા ત્રણ તો જવાબ શું આવશે એક હવે અવયવ લખી દઈશું આપણે અહીં તો અઢારના વયવો તો અઢાર બરાબર બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ અને અડતાલીસના વયવો એક બે ત્રણ ચાર ચાર વખત બે અને એક વખત ત્રણ હવે શું કરવાનું કોમન બંનેમાં હોય એવું તો બે બંનેમાં આવે છે રાઉન્ડ કરી દો પછી ત્રણ ત્રણ આમાં છે આમાં પણ છે હવે કોઈ સંખ્યા છે નીકળે છે કઈ કોમન કંઈ નથી નીકળતું તો લખી દેવાનું કે માટે અઢાર અને અડતાલીસ નો ગુસ્સા અબરાબર બે ગુણ્યા ત્રણ બે ગુણ્યા ત્રણ બરાબર કેટલા આવશે ત્રણ દુ છ જવાબ આવે એટલે કે છ એનો ગુસા આવે છે સમજ પડી એ જો છ તારીખ અઢાર ને છ અઠામ અડતાલીસ છ છ નીકળે છે ને મોટા મોટો કોમન અવયવ એટલે બંનેમાં શું ગુસા શું આવશે બંનેનો છ નેક્સ્ટ જોઈશું ત્રીસ ને બત્રીસ બીજી રકમ છે ત્રીસ અને બત્રીસ સૌથી પહેલા ત્રીસ ના પાડી દઈશું ત્રીસ ભાગ્યા બે કરો શું આવશે પંદર હવે પંદર ને બે વડે ભાગ ચાલે નહીં ચાલે કારણ કે એકમનો અંક એકી સંખ્યા છે પંદર નો ભાગ ચાલશે ત્રણ વડે તો પંદર ભાગ્યા ત્રણ કરો તો જવાબ શું આવશે પાંચ હવે પાંચ એ અવિભાજ્ય સંખ્યા છે એ પાંચના ઘડિયામાં જ આવશે પાંચ ભાગ્યા પાંચ એટલે જવાબ શું આવશે એક થઈ ગયો ત્રીસના વયવ હવે બત્રીસના વયવ કરીશું તો બત્રીસ ભાગ્યા બે કરો તો કેટલા આવશે સોળ સોળ ભાગ્યા બે કરો કેટલા આવશે આઠ આઠ ભાગ્યા બે કરો કેટલા આવશે ચાર ચાર ભાગ્યા બે કરો કેટલા આવશે બે અને બે ભાગ્યા બે કરો તો જવાબ શું આવશે સોરી આ આપણે ખોટી લખાઈ ગઈ છે અહીં બેતાલીસ આપ્યું છે તમને ચોપડીમાં જુઓ તમારા ચોપડીમાં બેતાલીસ છે વાંધો નહીં આપણે ત્રીસ અને બત્રીસ લખ્યા છે તો આપણે ગણી લઈશું પછી આપણે ત્રીસ અને બેતાલીસ નો પાછો ગણીશું સમજ પડે છે અહીં આપણાથી બત્રીસ લખાઈ ગયું છે તો ત્રીસ અને બત્રીસ નો આપણે ગુસ્સા શોધી નાખીએ સમજ પડે છે આ રકમ તો અહીં થોડી ખોટી લખાઈ ગઈ છે તો આપણે આનો ગુસ્સા શોધી નાખીએ તો ત્રીસ ત્રીસ બરાબર બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ હવે બત્રીસ તો બત્રીસ બરાબર બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે એટલે કેટલી વાર એક બે ત્રણ ચાર પાંચ પાંચ વખત બે એક બે ત્રણ ચાર પાંચ ચલો કોમન કાઢો બંનેમાં હોય એવું બે બીજું કઈ છે કોમન આમાં 3 ને પાંચ આમાં 3 ને પાંચ નથી તો માટે ત્રીસ અને બત્રીસ નો ગુસ્સા કેટલો આવશે બે સમજ પડી ત્રીસ અને 32 નો ગુસ્સા એક્ઝામ્પલ દાખલો આપણે ઊંધી રકમ લખાઈ ગઈ છે આપણે ઓકે હવે આપણે બી ગણીશું ત્રીસ અને બેતાલીસ તો ત્રીસ નો આપણે અત્યારે પાડ્યા હતા ફરીથી કરી દઈશું ત્રીસ ત્રીસ ભાગ્યા બે એટલે પંદર 15 નો ત્રણ વડે ભાગાકાર એટલે 5 નો બે વડે ભાગ કરીએ તો કેટલા જવાબ આવશે એકવીસ એકવીસ નો બે વડે ભાગ નહીં ચાલશે એનો કેટલા વડે ભાગ ચાલશે ત્રણ વડે સાત તારીખ એકવીસ સાત અવિભાજ્ય સંખ્યા છે એટલે સાત વડે જેનો ભાગ ચાલશે તો સાત ભાગ્યા સાત કરીશું તો જવાબ શું આવશે 1 તો અહીં લખી દઈશું આપણે અવયવ ત્રીસ ના અવયવ બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ અને બેતાલીસ ના અવયવ આવશે બે ગુણ્યા ત્રણ ગુણ્યા સાત ચાલો કોમન કાઢો બે પછી બીજું ત્રણ હવે કોઈ કોમન છે નથી તો લખી દેવાનું કે માટે ગુસ્સા અ બરાબર એટલે કે ત્રીસ અને બેતાલીસ નો ગુસ્સા અ બરાબર બે ગુણ્યા ત્રણ બરાબર કેટલા છ બે ગુણ્યા ત્રણ બરાબર છ થોડી સમજ નેક્સ્ટ હવે જુઓ ડી ઈ એફ સી ડી એફ સી માં છે અઢાર અને સાહીઠ ડીમાં છે સત્યાવીસ અને ત્રેસઠ ઇમાં છત્રીસ અને ચોર્યાસી ચોત્રીસ અને એકસો બે હવે ચાર દાખલા તમે જાતે ગણી શકો સમજ પડે છે આ ચારનો ગુસ્સા તમારે જાતે ગણવાનો છે એટલે કે આ પ્રચાર સીડીઈ એફ હોમવર્કમાં કરવાનું છે એ અને બી મેં ગણ્યું છે હવે સી ડી સીડીઈ એફ આ તમે આ નાની રકમ છે એટલે તમે સરળતાથી જ ઘરે ગણી શકશો તો આ ચાર દાખલા તમારે નોટબુકમાં જાતે ગણવાના છે એના આન્સર તમને જો તમારી બુકની પાછળ તમને આન્સર આપ્યા જ છે ને સોધે ત્રણ પોઈન્ટ છો એના તમારા પ્રશ્નનો જે જવાબ આપવામાં આવ્યા છે ને એમાં જવાબ તમારે ટેલી કરી લેવાના એટલે તમને ખ્યાલ આવે કે તમારો જવાબ સાચો છે કે ખોટો બળી સમજ તો હવે આપણે ગણીશું જી શું ગણીશું આપણે જી સીડીઈ એફ હોમવર્કમાં હવે આપણે જોઈશું જી સિત્તેર એકસો પાંચ અને એકસો પંચોતેર જુઓ જીથી તમને ત્રણ રકમ આપવામાં આવી છે કેટલી છે ત્રણ તો એમાં કંઈ નવું કંઈ નથી એમાં આપણે અવયવો ત્રણના પાડીશું સિત્તેરના એકસો પાંચના અને એકસો ને પંચોતેરના સમજ પડી ઉપર જે પેલા એમાં બબે જ રકમ હતી એટલે બે જ ખાલી લખતા હતા આમાં ત્રણ છે તો પેલા આપણે કરીશું સિત્તેર ના અવયવ ચાલો સિત્તેર ભાગ્યા બે તો સિત્તેર ભાગ્યા બે કરીશું જવાબ આવશે પાંત્રીસ હવે પાંત્રીસ નો કેટલા વડે ભાગ ચાલશે પાંચ વડે પાંત્રીસ ભાગ્યા પાંચ કરો તો જવાબ શું આવશે સાત સાત અવિભાજ્ય સંખ્યા છે એકમનો અંક પાંચ એટલે બે વડે તો ભાગ ચાલશે નહીં ત્રણ વડે ચાલશે હા પાંચ ને એક છ સરવાળો છ થાય છે એટલે ત્રણ વડે ભાગ ચાલશે તો એકસો પાંચ ભાગ્યા ત્રણ કરો તો ત્રણ તારી નવ એક દશક એટલે એક દસ પાલે કેટલા આવશે અહીંયા પાંચ તરી પંદર હવે ત્રણ વડે ભાગ ચાલશે નહીં ચાલે કારણ કે પાંચ ને ત્રણ આઠ અને આઠ ને ત્રણ વડે નિશેષ ભાગી શકાય નહીં હવે ડાયરેક્ટ ભાગ ચાલશે પાંચ વડે પાંચ સત્તામ પાંત્રીસ સાત અવિભાજ્ય સંખ્યા એટલે સાત વડે ચાલશે ભાગ સાત ભાગ્યા સાત એટલે એક હવે કરીશું એકસો પંચોતેર એકસો પંચોતેર નો ભાગ ચાલશે આપણે પાંચ વડે તો એકસો પંચોતેર ભાગ્યા પાંચ કરો તો જવાબ આવશે પાંત્રીસ પાંત્રીસ ભાગ્યા પાંચ કરો જવાબ આવશે સાત અને સાત અવિભાજ્ય સંખ્યા છે એટલે સાતનો સાત વડે ભાગ ચાલશે એટલે જવાબ શું આવશે એક થઈ ગયા બધા વયવ હવે આ બધા વયવ આપણે નીચે લખી દઈશું સિત્તેર બરાબર બે ગુણ્યા પાંચ ગુણ્યા સાત બે ગુણ્યા પાંચ ગુણ્યા સાત એકસો પાંચ બરાબર એકસો પંચોતેર એકસો પંચોતેર બરાબર પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા સાત સમજ એવું લખી દીધા હવે આપણે એમાંથી શું કરવાનું છે કોમન ત્રણે ત્રણમાં આવે તેવો અવયવ તો જો બે તો બે આવે છે ત્રણે ત્રણમાં નથી ચાલો નેક્સ્ટ પાંચ પાંચ આમાં પણ આવે છે પાંચ એકસો પાંચમાં પણ આવે છે અને એકસો પંચોતેરમાં પણ આવે છે એટલે પાંચ નીકળશે કોમન ચાલો પછી છે સાત તો સાત સિત્તેરમાં પણ આવે છે એકસો પાંચમાં પણ આવે છે અને એકસો પંચોતેરમાં પણ આવે છે એટલે એ પણ કોમન નીકળશે ચાલો હજુ કંઈ નીકળે છે કોમન કંઈ નથી નીકળતું તો આપણે શું લખીશું કે માટે સિત્તેર એકસો પાંચ અને એકસો પંચોતેર નો ગુસ્સા ગુસ્સા અ પાંચ ગુણ્યા સાત એટલે કે સાત પચામ કેટલા પાંત્રીસ આવે ગુસ્સા આવશે પાંત્રીસ દાખલામાં સમજ પડી દરેકને ત્યાર પછી જોઈએ એકાણું એકસો બાર અને ઓગણપચાસ તો એકાણું ના અવયવ પાડીશું એકાણું નો ડાયરેક્ટ કેટલા વડે ભાગ ચાલશે સાત વડે તો કેટલા સત્તા તેર એકાણું ભાગ્યા સાત કરો તો જવાબ શું આવશે તેર તેર એ અવિભાજ્ય સંખ્યા છે એટલે તેર નો તેર વડે જ ભાગ ચાલે તેર ભાગ્યા તેર તો જવાબ શું આવશે ત્યારબાદ છે એટલે કેટલા વડે ભાગ ચાલશે બે વડે બે પંચા દસ ને બે છંગ બાર એટલે કે છપ્પન એકસો બાર ભાગ્યા તમે બે કરો તો જવાબ શું આવશે છપ્પન હજી બે વડે ભાગ ચાલશે બે દુ ચાર બે અઠામ સોળ એટલે કે 28 છપ્પન ભાગ્યા બે કરો તો જવાબ શું આવશે 28 હજી બે વડે ભાગ ચાલશે તો 28 ભાગ્યા બે કરો કેટલા આવશે ચૌદ ચૌદ ભાગ્યા બે કરો કેટલા આવશે સાત અને સાત ભાગ્યા સાત એટલે કેટલા આવશે એક નેક્સ્ટ ઓગણપચાસ ઓગણપચાસ ના ડાયરેક્ટ સાત વડે ભાગ ચાલશે સાત ભાગ્યા સાત એટલે કેટલા આવશે એક બસ હવે આવ્યો એવું લખી દઈશું આપણે એકાણું બરાબર સાત ગુણ્યા તેર એકસો બાર બરાબર એક બે ત્રણ ચાર એટલે કે ચાર વખત બે અને એક વખત સાત પછી ઓગણપચાસ બરાબર સાત ગુણ્યા સાત હવે ત્રણે માં આવે એવો કોમન અવયવ જુઓ તો સાત 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 ત્રણે ત્રણ માં આવે છે બીજો કોઈ અવયવ આવે છે કે ત્રણે માં હોય એવો દેખાય છે તમને કોઈ નથી તો લખી દઈશું આપણે કે માટે ગુસ્સા અબરાબર એટલે કે એકાણું એકસો બાર અને ઓગણપચાસ નો ગુસ્સા અબરાબર અવય પાડીશું સૌથી પહેલા અઢાર ના તો અઢાર ભાગ્યા બે કરો શું આવશે જવાબ નવ નવ ને ત્રણ વડે ભાગ ચાલશે એટલે નવ ભાગ્યા ત્રણ કરો જવાબ આવશે ત્રણ ત્રણ નો ત્રણ વડે ભાગ ચક્કા ચાલશે એટલે જવાબ આવશે એક ત્યાર પછી જોઈશું ચોપન ચોપનનો કેટલા વડે ભાગ ચાલશે બે વડે ચોપન ભાગ્યા બે એટલે સત્યાવીસ સત્યાવીસનો કેટલા વડે ભાગ ચાલશે નવ વડે ત્રણ વડે સોરી તો જવાબ શું આવશે નવ અને નવનો ભાગ ચાલશે પાછો ત્રણ વડે એટલે જવાબ આવશે ત્રણ અને ત્રણનો ભાગ ચાલશે ત્રણ વડે એટલે જવાબ કેટલો આવશે એક હવે આવે છે એક્યાસી એક્યાસી ના અવયવ કરી દઈએ એક્યાસી બે વડે નહીં ચાલે તો એક્યાસી ભાગ્યા ત્રણ કરો તો કેટલા આવશે સત્યાવીસ સત્યાવીસ ભાગ્યા ત્રણ કરો તો જવાબ શું આવશે નવ નવ ભાગ્યા ત્રણ કરો જવાબ શું આવશે ત્રણ ત્રણ ભાગ્યા ત્રણ કરો તો જવાબ શું આવશે ત્રણ તારી નવ તારીખ સત્યાવીસ તારીખ એક્યાસી હવે બધા વયવ લખી દઈએ અહીંયા આપણે નીચે અહીંયા લખીશું અઢારના વયવ તો અઢાર બરાબર બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ચોપન બરાબર બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ અને એક્યાસી બરાબર ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ચાલો હવે કોમન કાઢો એમાંથી બે તો ત્રણેક ત્રણમાં બે નથી આવતો ફક્ત આ બેમાં જ આવે છે આપણને તો ત્રણેક ત્રણ જેટલી રકમ હોય ત્રણે ત્રણમાં સામાન્ય નીકળવું જોઈએ ચાલો પછી છે ત્રણ ત્રણ આમાં પણ આવે છે આમાં પણ છે આમાં પણ છે એટલે ત્રણ નીકળશે કોમન નેક્સ્ટ પાછો ત્રણ આવે છે તો ત્રણ આમાં પણ આવે છે પાછો આમાં પણ પાછો આવે છે ને આમાં પણ પાછો આવે છે એટલે ત્રણ પાછો બીજી વાર નીકળશે હવે કઈ કોમન નીકળે છે કઈ નથી નીકળતું તો લખી દેવાનું કે માટે માટે ગુસ્સા અ ત્રણ તારીખ નવ તો ગુસા કેટલો આવશે નવ ડી સમજ ત્યાર પછી છે ના છેલ્લો દાખલો એટલે કે જે બાર પિસ્તાલીસ અને પંચોતેરનો ગુસ્સા તો આપણે વયવ પાડી દઈએ બાર પિસ્તાલીસ અને પંચોતેરના અવિભાજ્ય વયો તો બારના વયો કરીશું બાર બાર ભાગ્યા બે કરો તો જવાબ શું આવશે છ છ ભાગ્યા બે કરો જવાબ શું આવશે ત્રણ અને ત્રણ ભાગ્યા ત્રણ તો જવાબ શું આવશે એક ત્યારબાદ પિસ્તાલીસ ના વયો પિસ્તાલીસનો બે વડે નહીં ચાલશે ત્રણ વડે ચાલશે તો હા પાંચ ને ચાર નવ નવ ને ત્રણ વડે ઇંચેસ ભાગી શકાય એટલે પિસ્તાલીસને પણ ભાગી શકાય તો પાંચ પિસ્તાલીસ ભાગ્યા પાંચ કરો તો જવાબ શું આવશે નવ નવ પંચા પિસ્તાલીસ થાય ને ત્રણ વડે પણ આપણે આ સોરી આપણે ત્રણ વડે ભાગાકાર કરવાનો હતો નહીં ત્રણ લખી દઈએ જેમ બને એમ ક્રમમાં હોય તો સારું તો અહીંયા કેટલા આવશે એક અને પાંચ એટલે કે પંદર કેટલા આવશે ત્રણ વડે ભાગ ચાલશે પંદર તારીખ પિસ્તાલીસ નેક્સ્ટ પંચોતેર તો પંચોતેર બે વડે તો ચાલશે જ નહીં ત્રણ વડે ચાલે છે જોઈએ આપણે તો સાત ને પાંચ બાર બાર ને ત્રણ વડે નિશેષ ભાગી શકાય એનો મતલબ પંચોતેર ને પણ ત્રણ વડે નિશેષ ભાગી શકાય તો પંચોતેર પંચોતેર ત્રણ કરો તો કેટલા આવશે જવાબ પચીસ પચીસ તારીખ પંચોતેર પચીસ નો ડાયરેક્ટ પાંચ વડે ભાગ ચાલશે પચીસ ભાગ્યા પાંચ કરો તો જવાબ આવશે પાંચ અને પાંચ નો પાંચ વડે ભાગાકાર કરીશું તો જવાબ શું આવશે એક પડી સમજ હવે એવું લખી દઈશું આપણે કે બાર બરાબર બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ પિસ્તાલીસ બરાબર ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ અને પંચોતેર બરાબર ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ ચાલો ત્રણે ત્રણ માં એવા કોમન જુઓ બે નથી બે પણ નથી ત્રણ ત્રણ આમાં પણ છે આમાં પણ છે આમાં પણ છે એટલે ત્રણ 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 નીકળે છે કોમન બીજી કોઈ સંખ્યા નીકળે છે કોમન નથી નીકળતી તો માટે બાર પિસ્તાલીસ અને પંચોતેર નો ગુસ્સા અબરાબર કેટલા આવશે ત્રણ તો દરેકને દાખલામાં સમજ પડી આપણે જે ગણ્યા છે સમજ પડી ને હોમવર્ક ફરીથી તમારું જોઈ લો શું હોમવર્ક કરવાનું છે એ સી ડીઈ એફ સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ છ નો પહેલા પ્રશ્નના સીડીઈ એફ તમારે હોમવર્કમાં કરવાનું છે તો આ આખો પ્રશ્ન આપણે થઈ ગયો તો એના પછીના જે પ્રશ્ન છે પ્રશ્ન નંબર બે ને બીજા પ્રશ્નો તે હવે આપણે એના પછીના નેક્સ્ટ વિડીયોમાં જોઈશું જય શ્રી કૃષ્ણ